વિદ્યાર્થીઓ આજે આપણે ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ માં ન્યુક્લિયસ નું પરિમાણ ન્યુક્લિયસ સાઇઝ વિશે ભણવાના છે અને આધારિત આ જે થિયરી છે એ 2014 માં બોર્ડની એક્ઝામ માં પૂછાયેલી હતી 2017 કે 2018 માં અને રિલેટેડ એક ઉદાહરણનો પહેલો દાખલો છે એ પણ 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં આવી ગયો છે મતલબ કે આ થિયરી અને આ થિયરીને રિલેટેડ દાખલો એ બંને બોર્ડમાં એક એક વખત આવી ગયેલા છે તો ન્યુક્લિયસનું પરિમાણ તો આપણે 12મા ચેપ્ટર પરમાણુમાં કંઈક એવું ભણીને આવેલા કે રધળફળ ના જેમના સ્ટુડન્ટ્સ કાઈબર અને મસ્ટર્ડ જે આલ્ફા કણ છે જેનું રૂપાંતર તેમણે યોગ્ય બ્લોક દ્વારા આલ્ફા કણની કિરણાવલી પર કરેલું હતું ને આલ્ફા કણની કિરણાવલીને સોનાની વરખ ઉપર આપાત કરવામાં આવે તો તે યોગ્ય એવા કોણે પ્રકીર્ણ થાય ઝેડએસ સ્ક્રીન ઉપર જેના આધારે આપણે એવું જોયું હતું કે ન્યુક્લિયસની એકદમ સામે આવતો જે આલ્ફા કણ એ 90 ડિગ્રી કરતા વધારે કોણે પ્રકીર્ણ થાય જ્યારે એની આજુબાજુથી જતા જે કણો એ આવી રીતના આગળ જતા રહેશે જેના આધારે જે માલુમ પડ્યું હતું કે આ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસનું પરિમાણ 4×10⁻¹⁴ મીટર ના ક્રમથી પણ ઓછા ક્રમનો છે એટલું 4×10⁻¹⁴ મીટર થી પણ ઓછા ક્રમનો છે તો એના બાદ રધળ પડે એ આલ્ફા કણનો મારો સોનાની વરખ ઉપર કરવાની જગ્યાએ એ આલ્ફા કણ એટલે કે પ્રક્ષિપ્ત એટલે કે જેનો મારો કરાવવાનો તેની જગ્યાએ ઇલેક્ટ્રોન લીધો અને આ જે સોનાની વરખ હતી તેની જગ્યાએ જુદા જુદા તત્વ લીધા તો એને આધારે એમણે કે જે તે તત્વની ઘનતા વિરુદ્ધ પરિમાણ આર નો જો આલેખ જોયો કે આર વધે પણ ઘનતા લગભગ અચળ જેવી રહેતી હતી અને આને આધારે આર ઝીરો નું મૂલ્ય શોધાયું હતું જે આર ઝીરો નું મૂલ્ય એ 1.2 ફર્મી છે તો અહીં રધળફળ એ આ જે પરમાણુ આ ન્યુક્લિયસની ત્રિજ્યા વિશેનું સૂત્ર આપ્યું જે આર બરાબર આર ઝીરો એ રેશિયો 1/3 છે અહીં આર ઝીરો એટલે કે 1.2 ફર્મી એટલે 1.2×10⁻¹⁵ મીટર તરીકે લઈ શકાય આર ઝીરો નું મૂલ્ય એ પ્રક્ષિપ્ત કણ પર આધાર રાખે છે પ્રક્ષિપ્ત કણ એટલે કોણ આલ્ફા કણ એ પ્રક્ષિપ્ત કણ કહેવાય તો આલ્ફા કણની જગ્યાએ બીજા જેનો પ્રક્ષિપ્ત કરાવવાનો હોય એ કણ ઇલેક્ટ્રોન છે ન્યુટ્રોન છે તો એ પ્રક્ષિપ્ત કણ ના ઉપર આધારિત છે આર ઝીરો નું મૂલ્ય મોટી ભાગે કહેવાય કે આર ઝીરો નું મૂલ્ય એ 1.1×1.2 ફર્મી ની વચ્ચે રહેતું હોય છે તો આજે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની પરિમાણ એનું સાઇઝ કેવી રીતના નક્કી થાય તો એના માટે આપણે ન્યુક્લિયસ નું કદ જોઈએ તો કદનું સૂત્ર આપણને ખબર છે કે એ આવે 4/3πr³ તો r ની જગ્યાએ સમીકરણ નંબર 1 ઉપરથી v બરાબર 4/3π આની જગ્યાએ r0
3 આખાનો ઘન થશે કારણ કે r નો ઘન છે તો માટે b બરાબર 4/3 pi r0 નો ઘન into a જેમાં 4/3 pi r0 નો ક્યુબ એ અચળ છે એટલે કહી શકાય કે કદ a ઉપર આધારિત છે એટલે કોણ પરમાણુ દળાંક ઉપર અને આને આધારિત જો આપણે ઘનતા શોધવી હોય તો આપણે ઘનતાનું સૂત્ર ખબર છે કે દળના છેદમાં કદ તો દળ બરાબર m into a જ્યાં m એટલે કે એટોમિક માસ નું યુનિટ માં જે દળ આવે તે અને a એટલે જે તે તત્વ કે જે પ્રક્ષિપ્ત કણ લીધેલો છે એનો a એટલે કોણ પરમાણુ દળાંક અને b ની જગ્યાએ લખાય છે 4/3 pi r0 નો ક્યુબ ઇન્ટુ a તો હું a કેન્સલ થશે તો rho is equal to 3m by 4 pi r0 નો ક્યુબ તો અહીં 3 ગુણ્યા m m નું મૂલ્ય એ આપણે જાણીએ છીએ 1.66 into 10 raised to minus 27 kg એક એટોમિક માસ યુનિટ બરાબર આટલા kg 4 ગુણ્યા પાઈ ની વેલ્યુ 3.14 ગુણ્યા r0 r0 અચળાંક છે જેની વેલ્યુ 1.2 into 10 raised to minus 15 નો ક્યુબ થશે તો આના ઉપરથી આપણે ગણતા એ 2.7 સોરી 2.3 ગુણ્યા 10^17 કેજી પર મીટર ક્યુબ મળે છે આ ઘનતા એવું દર્શાવે છે કે આ જે ન્યુક્લિયસની ઘનતા એ પાણીની ઘનતા કરતા 2×10^14 જેટલી વધારે છે કારણ કે પાણીની ઘનતા 10^3 તો ભાગ્યા 10^3 કરતો 2.3×10^ કેટલી 17 - 3 એટલે 2.3×10^14 કેજી જેટલી વધારે છે એમ કહી શકાય બીજું ન્યુક્લિયસની ઘનતા આટલી બધી મોટું હોવાનું કારણ એવું પણ નીકળ્યું છે કે આ જે પરમાણુ હોય છે એ પરમાણુ પોલો છે એ તો રતરફળ અને ગાયગર મસ્ટર્ડે એ આગળની સોનાની વરખ ઉપર આલ્ફા કણનું પ્રતાડન કરેલું ત્યારે શા માટે ઓછા કોણે પ્રકીર્ણન વધારે થયા એમાં પણ આ કારણ આપવામાં એમનું આવેલું છે તો આ જે છે એ ન્યુક્લિયસનું પરિમાણ વિશેની થિયરી છે હવે એને આધારે આપણે ઉદાહરણનો પહેલો દાખલો જોવાનો છે તો ઉદાહરણનો પહેલો દાખલો એ પણ બોર્ડમાં એક વખત આવી ચૂકેલો છે હવે આ જે દાખલો છે એ આયર્ન લોખંડ માટે છે તો એ લોખંડ ના ન્યુક્લિયસ માટે દળ એટલે તું એને કહી શકીસ એમ એ 5.85 યુ છે એટોમિક માસ યુનિટ એની વેલ્યુ 56 આપેલ છે તો તેના ન્યુક્લિયસની ઘનતા શોધો ચાલો તો પહેલા અહીં r બરાબર r0 a રેશિયો 1/3 આવે r0 1.2 ફર્મી એટલે 10^-15 અને a ની વેલ્યુ આવશે 56 નો ઘન તો 1.2×10^-15 હવે 56 નો ઘન કેટલો આવશે તો આપણને r નું મૂલ્ય એ 4.59 એટલે કે 6×10^-15 મળશે ચાલો આ આપણે શોધી કાઢ્યું m
હવે આપણે શોધીએ છે કદ, તો કદ v બરાબર 4/3 પાઈ r ક્યુબ, તો 4/3 પાઈ ની વેલ્યુ 3.14 ગુણ્યા r, આની વેલ્યુ 4.6 ગુણ્યા 10^-15 આખાનો ઘન થશે, તો 4 × 3.14 × 4.6 × 4.6 × 4.6 જે જવાબ આવે તે 3, તો આનો જવાબ આવશે 407.5 10^15 એટલે આવશે 45.45, તો માટે v બરાબર 4.075 10^1 ને 2 સ્ટેપ હિસાબ એટલે −43 મીટર ક્યુબ. હવે આપણે ઘનતા શોધવાની છે, તો ઘનતા રો ઇક્વલ ટુ એમ એ ના છેદમાં વી આવે, તો એમ દળનું મૂલ્ય આપેલું છે 55.85 અને એ એમયુ માં છે ગુણ્યા 1.67 × 10^-27 છેદમાં કદ, કદની વેલ્યુ છે 4.075 10^-43, તો કેટલું આવશે, તો 55.85 ભાગ્યા 4.075, તો એનો જવાબ આવશે 13.7 × 10^43 - 27, તો 10^16. તો આમ રો બરાબર 1.37 લખીએ તો 10^ કેટલી હજુ એક ઉમેરાય 17 kg/m³, તો આ જે ઘનતા થઈ એ જે ઘનતા છે એ આપણી કોના માટેની છે, તો એ આપણી આયર્ન માટેની છે. 55.85 × 1.67 જે આન્સર આવે તે ડિવાઇડેડ બાય 22.88 આવશે, એટલે મારે અહીંયા લખવું પડશે 2.3 × 10^17 kg/m³. તો આ હતો આપણો ઉદાહરણનો પહેલો દાખલો જે પણ બોર્ડમાં પૂછાઈ ચૂકેલો છે.